नमस्कार विद्यार्थी मित्रों, आधारशिला ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। हूँ भावना मैम। आज आप धोरण 10 नो सामाजिक विज्ञान अने एना विषय आपणे माहिती मेळवीशुं। तो आपणो पहलो चेप्टर है भारतनो वारसो, एना बेना आपणे वात करी लईए सामाजिक विज्ञान। हवे सामाजिक विज्ञान नाम केम आपवामां आव्युं छे तो एमां बे शब्दो छे, एक छे सामाजिक अने बीजो शब्द छे विज्ञान। सामाजिक एटले समाज अने विज्ञान एटले चोक्कस पुरावा साथेनुं ज्ञान। समाज तो समाजनो विशाळ अर्थ थाय छे भारत। आपणे भारतमां जन्म्या छीए अने एटले आपणे भारतीय छीए अने एटले ज आपणने ભારતનો વારસો મળ્યો છે અને એમાં પણ પાછા આપણે ગુજરાત પ્રદેશમાં, એટલે આપણે ગુજરાતી અને એટલે જ ગુજરાતનો પણ આપણને વારસો મળ્યો છે। ભારતનું સ્થાન વિશ્વમાં બહુ જ અજોડ છે અને એટલે જ આપણા વારસા માટે શબ્દ વપરાય છે ભવ્ય। પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ એનું મહત્વ બતાવવામાં આવ્યું છે। ભારતના સ્થાન વિશે આપણા પુરાણ ગ્રંથોમાં અને એમાં પણ ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં એનું મહત્વ બતાવતા કહેવામાં આવ્યું છે કે હિમાલયની દક્ષિણે અને હિન્દ મહાસાગરની ઉત્તરે જે પ્રદેશ આવેલો છે તે પ્રદેશ એટલે ભારત। ભારતને કુદરતી રીતે જ એવી ભવ્ય સીમાઓ મળેલી છે જેમાં ત્રણેય બાજુ સમુદ્ર છે અને એક બાજુ અડગ એવો હિમાલય એની રક્ષા કરે છે અને આ ભારત માં જે લોકો વસે છે એમની રહેણી કહેણી, એમની ટેવો, એમના મૂલ્યો, એમના આદર્શો, આ બધાથી જે બને છે તે સંસ્કૃતિ। અને એટલે જ આપણો જે પહેલો પાઠ છે એ ભારતનો વારસો, જો તમારા ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે અને એને આપણે સરળતા ખાતર ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ। પહેલો ભાગ આવે છે સંસ્કૃતિ અને વારસો, બીજો ભાગ આવે છે વિવિધ પ્રજાઓ અને એ પ્રજાઓ ભારતમાં ભળી ગઈ અને એના માટે શબ્દ આવ્યો છે મહાનાર અને એનું થયું ભારતીયકરણ। અને ત્રીજો ભાગ આવે છે કે આ જે ભવ્ય સંસ્કૃતિ અને વારસો જે આપણને મળ્યો છે અને એનું આપણે જતન અને સંરક્ષણ કરવાનું છે, એની જાળવણી કરવાની છે અને એટલે જ આપણે વિશ્વમાં ભવ્ય અને અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને ટકાવી રાખીશું। વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં ભારત માટે અનેક શબ્દો વપરાયા જેને અત્યારે હાલ આપણે ભારત દેશ કહીએ છીએ, એ ભારત દેશ માટે ભારત વર્ષ શબ્દ વપરાયો, ભારત ખંડ, આર્યવ્રત અને જંબુદ્વીપ આ શબ્દો દ્વારા સંકલ્પો લેવાયા અને એની ઓળખ થતી, આ ઓળખથી બની આપણી સંસ્કૃતિ। સંસ્કૃતિની સમજ જો આપણે મેળવીએ તો સંસ્કૃતિ શબ્દ એક તમારા માટે
અઘરો શબ્દ લાગે, તમે આજ સુધી આ શબ્દ સાંભળ્યો નહીં હોય, પણ સંસ્કૃતિ શબ્દ એકદમ સરળ છે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એની સાથે વણાયેલા છીએ. કારણ કે સંસ્કૃતિમાં શું હોય? ટેવ. આપણી જે ટેવ હોય, આપણા મૂલ્ય હોય, એ સંસ્કૃતિમાં હોય. ઉદાહરણ તરીકે, તમે સવારમાં ઉઠીને તમારા માતા પિતાને પગે લાવો છો. આપણે આપણા સંકલ્પોમાં બોલીએ છીએ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, માતૃ દેવો ભવ, તો એ સંસ્કૃતિ છે. પણ સંસ્કૃતિ શબ્દ તમે આજે સાંભળ્યો છે, આપણે એનો અનુસરણ તો કરીએ જ છીએ. હવે સંસ્કૃતિ શબ્દ ફક્ત માનવ સાથે જ છે, બીજા કોઈની સાથે વણાયેલી નથી. જ્યાં જ્યાં માણસ છે ત્યાં ત્યાં સંસ્કૃતિ છે. અને એટલે જ સંસ્કૃતિની પ્રક્રિયા કોઈ એક દિવસની છે નહીં, એ તો લાંબા ગાળાની પ્રક્રિયા છે. એમ ભારતની સંસ્કૃતિ એક દિવસમાં ઘડાઈ નથી, એને ઘડવામાં ઘણા બધાએ પોતાનું યોગદાન આપેલું છે. હવે માનવની ઉત્પત્તિની વાત કરીએ તો માણસ જ્યારે ઉત્પન્ન થયો હશે ત્યારથી જ એની સાથે સંસ્કૃતિ આવી છે એવું કહી શકાય નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે માણસની જ્યારે ઉત્પત્તિ થઈ ને ત્યારે માનવ માટે શબ્દ વપરાતો આદિ માનવ. કયો શબ્દ વપરાતો હતો? આદિ માનવ. આ આદિ માનવ ભટકતું જીવન જીવતો હતો. ઝાડના પાંદડાઓ શરીર ઉપર મીટે અને આખો દિવસ ફરતો રહે, જે કંઈ મળે એ ખા. રાત પડે એટલે ઝાડ ઉપર બેસી જાય અને સૂઈ જાય, કારણ કે જંગલી જાનવરથી પોતાની રક્ષા કરવા માટે. હવે એક વખતે એવું બન્યું કે આ આદિ માનવ ઝાડ ઉપર બેઠો હતો, ક્યાંક રમતમાં ને રમતમાં એના હાથમાં બે પથ્થર આવી ગયા અને આ બે પથ્થર એ ઘસવા લાગ્યો. પાછળ જતા આ પથ્થરને આપણે ચકમકના પથ્થર તરીકે ઓળખીએ. હવે આ ઘસતા ઘસતા તણખો પડ્યો અને આ તણખો પડ્યો નીચે પડેલા ઝાડના પાંદડાઓ ઉપર. ક્યાં પડ્યો? ઝાડના પાંદડાઓ ઉપર, જે સૂકા હતા. અને એમાંથી પ્રગટ આ અગ્નિ. અને સૌ પ્રથમ અનાયાસે માણસથી, આદિ માનવથી અગ્નિની શોધ થઈ. આ પહેલા એને અગ્નિ ક્યારેય જોયો નહોતો. હવે આ અગ્નિની શોધ થઈ એક વખતે તો અનાયાસ થઈ, પણ માણસ એ કેવો પ્રાણી છે? બુદ્ધિજીવી, વિચારશીલ. એણે વિચાર્યું, લાવ ફરીથી કરો. અને ફરીથી એણે પથ્થર ઘસ્યા અને એ પથ્થર ઘસતા ઘસતા તણખો પડ્યો, ફરીથી અગ્નિ પ્રગટી. અને એણે ફલિત કર્યું કે આ પથ્થરના તણખામાંથી અગ્નિ પ્રગટે છે. એ ફલિત થયું એ આપણું વિજ્ઞાન આજ સુધી આપણે સ્વીકારીએ છીએ. અને આ આદિ માનવ જે ભટકતું જીવન જીવતો હતો, જે કાચું માંસ ખાતો હતો, એ હવે એ માંસને અગ્નિમાં શેકીને ખાવા લાગ્યો. જંગલી જાનવરોથી પોતાની રક્ષા કરવા માટે આ આદિ માનવ ગુફામાં રહેવા લાગ્યો. અને સંસ્કૃતિની શરૂઆત થઈ આ રીતે. અને એટલે જ કહી શકાય કે સંસ્કૃતિ એટલે માનવની ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા, જે તમારે અત્યારે હાલ તમારી ટેક્સ્ટબુકમાં જોતા હશો એમાં આપેલી છે. એના નીચે લાઈન બનાવી દો અને યાદ રાખો, આ એનો એક અર્થ થયો કે સંસ્કૃતિ એટલે માનવની ગુફાથી ઘર સુધીની યાત્રા. આજે માનવ ગુફામાં નથી રહેતો. આજે માનવ ગુફામાં રહે છે? ના. તો માનવ ક્યાં રહેવા માંડ્યો છે? ઘરમાં. ચાહે બંગલો હોય,
चाहे फ्लैट होय कई पण होय पण मानव समूहमां ए रहेवा लाग्यो અને એટલે આપણે એને કહીએ છીએ ઘર સાથે રહે છે એને કહેવાય ઘર અને એટલે સંસ્કૃતિનો પહેલો અર્થ થયો ગુફાથી ઘર સુધીની માનવીની વિકાસ યાત્રા એના પછી સંસ્કૃતિની સાથે સાથે સંકળાયો વારસો આ એ અર્થ આદિ માનવે આપેલો એ આપણને મળ્યો એ થયો સંકલ્પના છે નહીં સંકલ્પના ચોક્કસ આપણે પછી લઈશું પણ એક સમજ આપણને ખબર પડવી જોઈએ વારસો એ શું છે તો સંસ્કૃતિ એ અત્યારનો માનવ જે છે તે અને આવનારી પેઢીને જે આપે છે એ સંસ્કૃતિ જે આપે છે એને આપણે કહીશું વારસો અને ધીમે ધીમે ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવતી ગઈ અને એનાથી એ બધાની ઓળખ વધતી ગઈ ભારતીયકરણ અને ભારતીય તરીકે ઓળખાયા કોઈ એક પ્રજાથી કોઈ એક માણસે સંસ્કૃતિ બની નથી ઋષિમુનિઓ વિદુષીઓ વૈજ્ઞાનિકો કલાકારો ઇતિહાસકારો સંતો મહંતો આ બધાથી આપણને ભારતીય સંસ્કૃતિ મળેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવનારા બીજા ટોપિકમાં સંસ્કૃતિનો વિસ્તૃત અર્થ અને એની વ્યાખ્યા અને વારસાની સમજ મેળવીશું ત્યાં સુધી આપણે આ જે ભણી ગયા એમાં હું તમને એક બે પ્રશ્નો આપું કે પહેલો મારો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં સંકલ્પ લેવા માટે ભારત માટે કયા કયા શબ્દો વપરાતા હતા બીજો પ્રશ્ન છે અત્યારના સંદર્ભમાં અને તમે જે આગલા ધોરણમાં ભણીને આવ્યા છો એના સંદર્ભમાં કે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ક્યાં આવેલું છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન ક્યાં આવેલું છે ત્રીજો પ્રશ્ન વિષ્ણુ પુરાણમાં ભારતના સ્થાન વિશે શું કહેવામાં આવ્યું છે અસ્તુ જય હિન્દ નેક્સ્ટ ટોપિકમાં આપણી ફરી મુલાકાત થશે